मॉर्निंग વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં જેમ સ્કૂલ તરફથી હું હર્ષાબેન પુરોહિત તમારું સ્વાગત કરું છું. આપણે પાઠ 6 ભણ્યા ભીખું. ભીખું પાઠમાં આપણે ભણ્યા કે ભાઈ, મેં તમને આગળ સમજાવ્યું બે વિડિયોની અંદર કે એક ભિખારી છોકરો એનું એના નાના ભાઈઓ બહેનો માટે ભીખ માંગવા માટે જાય છે. એનું વિશે આપણે સરસ મજાનું સમજ્યા અને માહિતી મેળવી. હવે આપણે આગળ શું કરવાનું હતું કે પાઠ આપણો પૂરો થઈ ગયો હતો કે ભીખું એના ભાઈઓ માટે દાળિયા લઈને આવે છે. આ દાળિયા લઈને આવ્યા પછી ભીખુને એની માં પૂછે છે કે તે કાંઈ ખાધું, તો ભીખું એમ કહે છે કે હા મેં ખાધું, પણ ભીખુએ ખરેખર કાંઈ ખાધું હોતું નથી. એ વખતે ભીખું એની માં સામે ખોટું બોલે છે. ત્યારે પેલા લેખક જે છે એ લેખક આ ભીખુને જોઈ રહે છે અને વિચાર કરે છે કે આટલો નાનો બાળક પોતે કાંઈ ખાધું નથી, પોતે પાણી પણ નથી પીધું, છતાં પણ એના નાના ભાઈ બહેનો માટે થઈ અને એ ખોટું બોલે છે. એ વિશે આપણે આખો પાઠ સરસ રીતે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, તમારે શબ્દ સમજૂતી લખવાની છે. રૂઢિપ્રયોગો તમારે અહીંયા પણ આપેલા છે ને સ્વાધ્યાયમાં પણ આપેલા છે. હું સ્વાધ્યાયના રૂઢિપ્રયોગો તમને સમજાવીશ, પણ બેમાંથી એક વખત જ રૂઢિપ્રયોગ તમારે લખવાના, બંનેમાંથી ગમે તે એક. આમાં જોઈને લખશો તોય ચાલશે અને અભ્યાસ સ્વાધ્યાયમાં આપેલા લખશો તો પણ ચાલશે. ગમે તે એક જ રૂઢિપ્રયોગ તમારે તમારી પાકી નોટમાં લખવાના રહેશે. હવે આપણે અભ્યાસ અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ક્રમમાં પ્રશ્ન સામેના ખાનામાં લખો. પ્રશ્ન એમાં નંબર 1, અહીં માણસોનો ઠઠારો એટલે, તો શું આપ્યું છે? એના વિકલ્પો આપ્યા છે 4, ધક્કામુક્કી, ભીડ, મેળો અને ઝગમગાટ. તો અહીંયા આ માણસોનો ઠઠારો એટલે એનો મિનિંગ થાય છે ભીડ. બજારમાં મીઠાઈઓની અહીં દુકાનમાં ભીડ હતી, આપણે આગળ સમજ્યા ને એ ભીડ. પછી નંબર 2, પગથી પર ચડી ગયો એટલે હું એક જાતના સ્વરો વચ્ચે થઈ ને. શું કીધું છે? પગથી પર એટલે ક્યાં ચડી ગયો? ફૂટપાથ ઉપર. ક્યાં ચડી ગયા? પગથી પર ચડ્યા એટલે ફૂટપાથ ઉપર. 4 વિકલ્પો છે. પગેથી ચાલીને ગયો, ફૂટપાથ ઉપર ગયો, રોડ ઉપર ગયો કે એક પ્રકારના વાહનમાં ગયો? તો એમાં એનો જવાબ આવશે ફૂટપાથ પર ગયો. જે આપણે રોડ ઉપર ચાલતા હોઈએ છીએ ત્યાં સાઈડમાં બાજુની અંદર સાઈડમાં જગ્યા હોય ત્યાં પથ્થરો નાખી અને જે રસ્તો બનાવ્યો હોય આપણે ચાલવાનો, એને શું કહેવાય? ફૂટપાથ. પછી આગળ નંબર 3, ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું છે? અહીંયા એના 4 ઓપ્શન આપેલા છે. નોકરી કરતો, કુટુંબમાં જવાબદાર, કમાતો કે અડગ. તો એનો જવાબ છે કુટુંબમાં જવાબદાર. આ નાના નાના ભાઈઓ બહેનો ને એની મમ્મી ભીખ માગતા હતા, આ બધામાં એ સૌથી મોટો હતો એટલે ભીખુ એનો છોકરો શું? સ્તંભ એટલે કુટુંબનો જવાબદાર. હવે નંબર 4, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? 4 શહેરના નામ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણને, દિલ્હી, અમદાવાદ, ગોંડલ અને વીરપુર. તો આપણો જવાબ છે અમદાવાદ. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો. લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો એનો જવાબ છે કે લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા. નંબર 2, છોકરાની માં તરફ સફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો એમાં એનું નંબર 2નો જવાબ છે કે છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની માં તરફ સફરે ઠપકા ભરી નજર નાખી. પેલું નાનું બાળક રોડ ઉપર આવી ગયું હતું, પછી એની માં લેવા ગઈ ને, એ વખતની વાત છે. મેં તમને સમજાવ્યું હતું. પ્રશ્ન નંબર 3, લેખક સ્ત્રીને 3 પૈસા આપી શા માટે દૂર જતા રહ્યા? તો એનો જવાબ છે કે લેખક સ્ત્રીને 3 પૈસા આપ્યા પછી લેખકને થયું કે પૈસાના ખકડાટથી જાગેલું છોકરું
ફરી તેની માને સતાવે એટલે એમ કે હેરાન કરે તે પહેલા લેખક દૂર જતા રહ્યા. છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા, તો એનો શું જવાબ આવશે? નાના નાના પેલા બાળકો હતા એ એના ભાઈને શા માટે વળગી પડ્યા હતા? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે છોકરાને એના નાના નાના ભાઈઓ શા માટે વળગી પડ્યા હતા. તો છોકરા ભૂખ્યા હતા, તેથી ભાઈ કાંઈક લાવ્યો હશે એમ ધારી અને તેના ભાઈને વળગી પડ્યા. હવે આગળ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નંબર 1, લેખક કોની વર્તુણાક બારીકાઈથી જોઈ રહ્યા હતા, શા માટે? તો લેખક, આપણે આ પાઠમાં જોયું કે લેખક છે કે છેક સુધી શાંતિથી ધીરે ધીરે બધું જોતા હતા, પણ એમાં એમને શું નિહાળી રહ્યા હતા એ આપણે હું તમને અહીંયા સમજાવું કે લેખક 10-12 વર્ષના છોકરાની વર્તુણાક બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલી જલેબીના ચકચકિત ગુજરા તરફ જોઈ રહ્યો હતો, તેથી લેખક તેને બારીકાઈથી જોઈ રહ્યા હતા. ભીખુ દાળિયા ખાતો શા માટે અટકી ગયો? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું ને પાઠમાં કે એના નાના ભાઈઓ માટે દાળિયા લેવા લે છે ને, પછી જ્યારે એ 6 પૈસાના દાળિયા જોખાવે છે અને એક ચિથરા જેવા કાગળમાં વીંટે છે, પણ એને યાદ આવે છે કે મારા ભાઈઓ માટે મારે લઈ જવાના છે, તેથી આ હું નહીં ખાઉં એવું એને યાદ આવ્યું છું, એટલા માટે એ અટકી જાય છે. હવે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું કે ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા, પછી તે નીચે ધૂળમાં ચીથરું પાથરી અને દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરીને દાળિયા લીધા, તે મોંમાં મૂકવા જતો હતો ત્યાં જ તેને તેના ભૂખ્યા ભંડુઓ યાદ આવ્યા, તેથી તે દાળિયા ખાતા અટકી ગયો. લેખકે હોટલ અને સિનેમા શા માટે યાદ કર્યા? એટલે લેખકે આ પાઠમાં 2-3 વખત હોટલ અને સિનેમા યાદ કર્યા હતા, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ત્યારે આપણે આગળ હવે હું તમને ખબર કહું કે શા માટે એમણે લેખકે હોટલ અને સિનેમા યાદ કર્યા. કે લેખક 2 કલાક પહેલા કરકદાર રાણી છાપ રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરતા, તેમાંથી 9 આના સિનેમામાં અને 6 આના હોટલમાં ખર્ચાઈ ગયા. હવે તેમની પાસે માત્ર 3 જ પૈસા બાકી હતા, તે તેમણે ભિખારણભાઈને આપી દીધા હતા. ભીખુને ભૂખ્યા રહી અને પોતાના પરિવારજનોને જ્યારે દાળિયા ખવડાવ્યા ત્યાં આ જોઈ અને લેખકને થયું કે સિનેમા અને હોટલમાં વિલાસી ખર્ચા ઓછા કર્યા હોત તો આવા અનેક ગરીબોની પોષી શકાત, તેથી લેખકને હોટલ અને સિનેમા યાદ કર્યા. ભીખુએ લેખક સામે લુચ્ચાઈથી મોં કેમ મલકાવ્યું? તો એનો જવાબ છે કે જ્યારે પેલી એની મા એવું પૂછે છે, આ તો હું તમને પહેલાં સમજાવું છું પછી વ્યવસ્થિત રીતે કહીશ, કે એની મા જ્યારે પૂછે છે કે તે કંઈ ખાધું, તો એમ કહે છે ને કે હા મેં જલેબી ખાધી, એવું ખોટું બોલે છે, ત્યારે લેખકને ખબર હતી કે એણે કશું ખાધું નથી, છતાં ખોટું બોલે છે. એ વાત ઉપર લેખકની સામે મોં મચકાવે છે. હવે હું તમને વ્યવસ્થિત સમજાવું છું કે ભીખો પોતાના ભંડુ માટે જલેબી અને દાળિયા ન ખાધા, મા પાસે ખોટું બોલ્યો, લેખક આ હકીકત નજરે જોઈ અને તેણે તેનું નામ પૂછ્યું, પોતાની વાતની લેખકને ખબર પડી ગઈ છે એવું જ્યારે જાણ્યું ત્યારે ભીખુએ લુચ્ચાઈમાં લેખક સામે મોં મલકાવ્યું. નંબર 5, ભીખુના ભાલરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? જો સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ભાલરડા એટલે તમારા નાના નાના ભાઈઓ, કે ભાઈઓનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો?
તો એનો જવાબ છે કે ભીખુ ખરીદેલા દારિયા ચિથરામાં બાંધી રહ્યો હતો. આ દારિયા જયારે એક મુઠ્ઠી તેને ભરી ત્યારે દારિયા પોતે ખાધા નહીં અને ભૂખનું દુઃખ તે પોતે ગઈ ગયો અને પોતાની માં પાસે પહોંચ્યો. અને આ માં આગળ તે ખોટું બોલ્યો, તેણે જલેબી અને દારિયા ખાધા, તેથી લેખકને અહીંયા ભીખુનો ભાનરડાનો પ્રેમ ગમ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે આજનો વિડીયો છે એમાં આપણે આટલું સમજ્યા. આ તમારે લખવાનું. હવે આપણે સ્વાધ્યાય જે બાકી રહ્યું છે એ સ્વાધ્યાય હું તમને આવતા વિડીયોમાં સ્વાધ્યાય પણ કરાવીશ અને એમાં જે લખવાનું છે એ બધું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. બરાબર, તો ફરી આપણે મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય કરીશું. અત્યારે તમારે તમારી પાકી નોટમાં અભ્યાસ અને શબ્દાર્થ એ લખવાનું રહેશે.